હતું. રાજકોટમાં ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ, ગોંડલ શહેરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, રસ્તા ઉપર ફરી વળ્યા વરસાદી પાણી. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો આણંદ જિલ્લાના ખંભાતમાં ન્યૂઝ 18ના અહેવાલની થઈ છે અસર. ઉંડેલ ગામના લોકોએ ન્યૂઝ 18નો આભાર વ્યક્ત કર્યો છે. 8 દિવસ અગાઉ ખંભાતના ઉંડેલ ગામના સોનારિયા વિસ્તારમાં મુશળધાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા હતા, ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચીને સતત ગ્રામજનોની હાલાકીના સમાચાર પ્રદર્શિત કર્યા, જેથી વહીવટીતંત્રના ધ્યાને આવતા તંત્ર ઉંડેલ ગામમાં કામે લાગ્યું. ગામના 40 પરિવારને સલામત સ્થળે ખસેડાયા છે. સાથે વીજળીના થાંભલા નાખવાનું કામ વહીવટતંત્ર દ્વારા હાથ ધરાયું છે. તો ઉંડેલ ગામના સોનારિયામાં તંત્ર કામે લાગ્યું. ઉંડેલ ગામ તેમજ સોનારિયા વિસ્તારની અંદર જે વરસાદી પાણી બહુ ભરાયું હતું એનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સમાચાર આવ્યા તે પછી તંત્ર કામે લાગી ગયું છે. ઇલેક્ટ્રિક થાંભલા ઊભા કરવામાં આવે છે અને 12 રોડ પરથી પાણી ખસેડવાની પ્રક્રિયા ચાલુ છે. તે બદલ ન્યૂઝ 18 ગુજરાતીના સમાચારનો ખૂબ ખૂબ આભાર. ગામ ઉંડેલના સોનારિયા વિસ્તારમાં જે ન્યૂઝ 18 ગુજરાતી ચેનલે સમાચાર પ્રસ્તુત કર્યા તેમાં આજે વહીવટીતંત્ર કામે લાગ્યું છે અને તેમજ તે પાણી કાઢવાની અને સોનારા વિસ્તારમાં વીજના થાંભલા ઊભા કરવાની પ્રક્રિયા કામ હાથે ધરી છે. તો સુરતમાં કીમ નદીના પાણીએ તારાજી સર્જી છે. માંગરોળ તાલુકાની ખેતીમાં મોટા પાયે નુકસાન થયું. શેરડી, શાકભાજી, ડાંગર અને કેળાના પાકનો ખાતમો. મોટા પ્રમાણમાં ઊભા પાકો જમીનદોસ્ત થયા છે. કીમ નદીના ત્રીજી વખતના પૂરે તબાહી સર્જી છે. હજારો હેક્ટરમાં ખેતી પાકને નુકસાન થયું છે. માંગરોળના રણકપોર ગામે ખેડૂતોનો 80% પાક નાશ પામ્યો. કેટલાક ખેડૂતોનો સંપૂર્ણ પાક નષ્ટ થયો હોવાના દ્રશ્યો સામે આવ્યા. તો ખેડૂતો દ્વારા વહેલી તકે સર્વેની કામગીરી કરવાની પણ માંગ કરવામાં આવી છે. શાકભાજીની ખેતી છે તેમાં 100% નુકસાન છે ખેડૂતોને. વીંઘામાં એ પરવડના માંડવા, જે દૂધીના કારેલાના માંડવા બનાવવામાં 1 લાખનો ખર્ચો થાય છે. માંડવા રહ્યા જ નથી, માંડવા બધા ખેંચાઈ ગયા છે. આ વખતે 100% રીલ વધુ આવી તે માટે આ વખતે બધું પટી ગયેલું છે. તો સરકારને અમારે એટલી જ અપેક્ષા છે કે અમારી થોડી ઘણી સહાય કરે. કીમ નદીની અંદર ભારે પૂર આવવાના કારણે માંગરોળ તાલુકાની અંદર નદી કાંઠાના અને અન્ય વિસ્તારના ગામોની અંદર ખેતીલાયક અને બાગાયતી પાકોની અંદર જે નુકસાન થયેલ છે એ નુકસાનના સર્વે કરવા માટે તાલુકા કક્ષાએ તમામ ગ્રામસેવકોને સૂચના આપી અને ટીમની રચના કરવામાં આવેલ છે. તો ભરૂચની એક એવી કોલેજ કે થોડો વરસાદ પડે તો પણ આપી દે છે રજા. તમને થતું હશે કે આ તે કેવી કોલેજ, પણ વાત કંઈક એવી છે કે ભરૂચની નેત્રંગ કોલેજે જવા માટે રસ્તો જ નથી. વિદ્યાર્થીને કોલેજ જવા માટે કાચા રસ્તા અને કાદવ કીચડમાંથી જવું પડે છે અને વરસાદ પડે એટલે પાણી ભરાતા કોલેજમાં રજા આપી દેવાય છે. તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે વિદ્યાર્થીઓ પાણી અને કાદવ કીચડમાંથી ચાલીને પસાર થઈ રહ્યા છે અને અહીંથી બાઇક નીકળે તો તે શક્ય જ નથી. વિદ્યાર્થીઓનું કહેવું છે કે છેલ્લા કેટલાય વર્ષોથી આ સ્થિતિ છે અને અનેક રજૂઆત બાદ પણ કોઈ પગલાં લેવાતા નથી. ત્યારે વિદ્યાર્થીઓએ નેત્રંગ કોલેજ સુધી જવાનો માર્ગ બનાવવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે અને જો 7 દિવસમાં રસ્તાનું કામ શરૂ ન કરાયું તો રસ્તા લોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. જે રોડ બનવામાં આવ્યું છે ને, આપણે જે રોડ છે જ નહીં એવું સમજો ને, વરસાદ પડે છે ને તે દિવસે અમને કોલેજમાંથી સ્પેશિયલ રજા આપી દેવામાં આવે છે કે આજે વરસાદ બહુ જ છે ને આપણે નાળું ઉભરાઈ ગયું છે ને આપણને કોલેજ ના અવાય. ને જે આપણો જે મેઇન રસ્તો છે ને, જે ગેટ પડે ને આપણો, તે તો એટલો કાદો છે ને કે એક માણસ ચાલી ના શકે. ચાલી જાય ને તેનો અડધો પગ આખો અંદર જતો રહે છે. ને છેલ્લા 1 વર્ષથી નહીં, 25 વર્ષથી રજૂઆત કરીએ છીએ અમે લોકો. એ ગ્રામ પંચાયતમાં કર્યું, તમે કહો તો આપણે મામલતદાર કચેરીમાં, કલેક્ટર સાહેબને, બધાને 25 વર્ષથી અરજી મોકલીએ છીએ. એક બી અરજી અમારી કામ ના થઈ હોય લોકો. તો વડોદરામાં વોર્ડ 12ના ભાજપ કોર્પોરેટર ટ્વિંકલ ત્રિવેદી વિવાદોમાં આવ્યા છે. પૂરગ્રસ્ત વિસ્તારમાં મુલાકાત માટે ગયેલા કોર્પોરેટરને લોકોએ ઘેરાવ કરીને આડે હાથ લીધા. લોકોના રોષને થાળે પાડવાને બદલે ભાજપ કોર્પોરેટર ટ્વિંકલ ત્રિવેદીએ પૂર પીડિતોને કહ્યું કે તમે અહીંયા મકાન શા માટે લીધા. રોષે ભરાયેલા પીડિતોએ પરખાવ્યું, પાલિકાએ જ મકાનની મંજૂરી આપી એટલે મકાન લીધા છે. સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.
શું નેતાઓને પૂછીને મકાન લેવું તેવો સવાલ લોકો કરી રહ્યા છે. કોર્પોરેટર બન્યા લોકોના રોષનો ભોગ, પરંતુ જ્યારે લોકો અહીં ચિંતિત હતા ત્યારે ટ્વિંકલ ત્રિવેદીને તેઓએ આડે હાથ લીધા હતા. ત્યારે તેમણે કહ્યું કે અહીં મકાન કેમ લીધા છે, ત્યારે લોકો સવાલ કરી રહ્યા છે કે પહેલા કામગીરી કરો. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર. તાપી નદીમાં પુષ્કળ પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના પગલે તાપી નદી બે કાંઠે વહી રહી છે. ઉકાઈમાંથી છોડવામાં આવેલું પાણી સુરતના વિયરકમ કોઝવે સુધી પહોંચ્યું છે, જેથી વિયરકમ કોઝવેની સપાટી 9 મીટરે પહોંચી હતી. કોઝવેની સપાટીમાં એકાએક વધારો થયો હતો. સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ચોમાસામાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે, જેથી આ નયનરમ્ય વાતાવરણ વચ્ચે લાખો ભક્તો માતાજીના દર્શને આવી રહ્યા છે. પાવાગઢ ડુંગર ઉપર વરસતા ભારે વરસાદ દરમિયાન પગથિયા ઉપર ઝરણાની જેમ પાણીનો ધોધ વહેતો હોય છે. ભક્તો પણ વરસતા વરસાદનો આનંદ માણે છે, પરંતુ પાણીની સાથે પગથિયા પર મોટા મોટા પથ્થરો ધસી આવ્યા છે. પગથિયા ઉપર માટી અને નાના મોટા પથ્થર ધસી આવ્યા છે, જેની સફાઈ કરવામાં આવી નથી, જેથી ભક્તોને ભારે અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે. પાણી નિકાલ માટે પગથિયા વચ્ચે ઊભી કરાયેલી વ્યવસ્થામાં પણ કેટલાક ઠેકાણે ઉપર જાળીનો અભાવ જોવા મળી રહ્યો છે. આ તમામ તકલીફ વચ્ચે ભક્તો માતાજીની આસ્થા સાથે હેમખેમ દર્શન કરી પરત ફરતા જોવા મળી રહ્યા છે. કેટલાક સ્થળોએ પગથિયાની બાજુમાં બેસતા વેપારીઓ ભક્તોની ચિંતા કરી પથ્થર અને માટી હટાવતા જોવા મળી રહ્યા છે. આ અંગે જવાબદારો ધ્યાનમાં લઈ જરૂરી સમારકામ વહેલી તકે કરે તેવી માંગ ઉઠી છે. ભરૂચમાં આપ ફાટ્યા બાદ કીમ નદીના પાણી આખા પંથકમાં ફરી વળ્યા છે. પાણીએ રોડ પર એવો કબજો કર્યો છે, વરસાદના વિરામ બાદ પણ પાણી ઓસરી નથી રહ્યા. કીમ વિસ્તારના રસ્તાઓ 48 કલાકે પણ પાણીમાં ગરકાવ છે. કીમથી ઉલપાડ નજીકના રસ્તા પર જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. મુખ્ય રોડ પર આવેલું વડોલી ગામ બેટમાં ફેરવાયું છે. 5 ફૂટ સુધીના પાણી ભરાઈ જતા લોકો ઘરમાં પુરાયેલા છે. ચારે તરફ પાણીનું સામ્રાજ્ય છવાતા ભારે નુકસાન થયું છે. લોકો કમર અને છાતી સુધીના પાણીમાં અહીંયા ફરતા જોવા મળ્યા. વડોલી ગામમાં થઈને પસાર થતો કોસ્ટલ હાઈવે પાણીમાં ગરકાવ થતા એક જ ગામના 2 ફળિયા સંપર્ક વિહોણા બન્યા. આ તરફ વડોલી ગામની સરકારી શાળા પાણીમાં ગરકાવ છે. સરકારની શાળાની બાજુમાં આવેલી વરસાદી પાણીમાં ગરકાવ લોકોના મકાનના છાપરા બેસી મદદની રાહ જોઈ રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. તંત્ર દ્વારા ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ફાયર વિભાગની મદદ માંગવામાં આવી છે. 5 થી 7 લોકો પાણી ઓછું થશે તેવી આશા સાથે છાપરા પર બેસી રહ્યા અને સવારથી પાણીનું વહેણ વધતા જીવ તાળવે ચોંટી ગયો. અસરગ્રસ્ત લોકોને સ્થળાંતર કરી સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા. ભરૂચના અસરમાં ગામમાં પણ તારાજી સિવાય કંઈ જ દેખાતું નથી. કીમ નદીના પાણીએ ગામ આખાને પૂરું કરી દીધું છે. આંસોડ તાલુકાના અસરા ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગામમાં 7 ફૂટ પાણી ભરાઈ જતા જળબંબાકાર જેવી સ્થિતિ છે. ગામમાં બોટ તરતી જોવા મળી લોકો ગૂંથણસમા પાણીમાં ફરતા નજરે પડ્યા. તો ભરૂચના હાંસોડથી સુરતને જોડતો સ્ટેટ હાઈવે પણ બંધ છે. ભરૂચના હાંસોડ તાલુકામાંથી 166 લોકોનું સ્થળાંતર કરાયું. અસરમાં ગામમાંથી 52 અને પાંજરોલી ગામમાં માઠું 114 લોકોને સ્થળાંતર કરાયું. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજ